सब्सक्राइब करो आ चैनल ने। અજાણ છે એવું પણ નથી, પોલીસ બધું જ જાણે છે, પણ ભ્રષ્ટાચારની બાયકના નશામાં આ ખરા કાંગરીને ઊંકી ગઈ છે, અને પાટનગરમાં સત્તા પર બેઠેલા નેતાઓની સ્થાન ક્યારે ઠેકાણે આવશે ભગવાન જાણે। આમ જ આવા લઠ્ઠાકાંડ સર્જાતા રહેશે, ગરીબો મરતા રહેશે, અને એમના સગાઓને થોડા રૂપિયા આપીને ચૂપ કરી દેવામાં આવશે, અને જે સાચા ગુનેગાર છે એમને પાટનગરના ભૂગર્ભમાં સંતાડી દેવામાં આવશે ભગવાન જાણે। આ યાતનાનો અંત ક્યારે આવશે। તો આ હતા દેશી દારૂના લઠ્ઠાકાંડના બ્રેકિંગ ન્યૂઝ। તો આ જનતાના સવાલનો જવાબ કોણ આપશે, તો એ જાણવા માટે જોતા રહો એસએન ન્યૂઝ। ભાઈ આ મીડિયા વાળા હોય તો આ લઠ્ઠાકાંડને પાટનગર સુધી પહોંચાડી દીધું છે। કૂતરાઓના ભસવાથી સાવજ બોર્ડમાં સંતાઈ જતો નથી, અને આ ગુજરાતની કહેવાતી નશાબંધીમાં આવા તો કેટલાય લઠ્ઠાકાંડ થયા અને થતા રહેશે। આ પાટનગરના ધોળા ધોતિયા ક્યારે કામ આવશે, અને પથુડા વાત રહી રઘુના ધંધા પાણી બંધ કરાવવાની, તો આ ધરતી પર કોઈ માએ એવો લાલ નથી જણ્યો કે આ રઘુની સામે નજર ઉઠાવીને પણ જોઈ શકે। રઘુ રામ નથી, રાવણ છે, રાવણ। શિયાળ બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા, પાટનગરમાં રાડો પાડી આવ્યા, આ સિંહની સાથે બાત ભીડવા કોણ તમારો બાપ આવશે? આવશે ગરીબોનો બેલી, આવશે પાપીઓ તમારા બાપનો નાશ કરવા આવશે, ઠાકોર જગ્ગા ઠાકોર
હાથમાં ગન, માથે કફન, પાપીઓનો વેરી, ઠાકોર નંબર 1. સાંભળ ઠાકોર, તારું મોત તને અહીંયા ખેંચી લાવ્યું છે. તારું મોત? મરદ મોતની પરવા કરતો નથી રઘુડા. આજે તારી જગ્યા પર તારા મોત ના મરશે ગવાશે. કારણ કે જગ્ગાની આડે આવે એને તો ધરતી પણ જગ્ગા નથી આપતી. Thank you.
કાકા મારી માં મરી ગઈ, કાકા મારી માં મરી ગઈ. દેખાય છે ઊંઘી નથી ગઈ. તારી સાથે ગામના બીજા માણસો કેમ નથી આવ્યા? કાકા અમે ગામની બહાર તળાવ પાસે રહીએ છીએ. મારી માં બીમાર હતી, મારી પાસે દવાના પૈસા નતા, એટલે વૈદ બાપાએ દવાના આપી અને મારી માં મરી ગઈ. તો આ ભાગણીનું મરદું બાળવાના લાકડાના પૈસા પણ નહીં હોય તારી પાસે? કેમ મરદું બાળવાના પૈસા હોય કાકા? તો શું તારા બાપનું આ બધું ધર્માદું ચાલે છે? ચાલ નીકળ અહીંથી મરદું લઈને નીકળ. ના કાકા આવું ના કરો, મારી માનું મરદું રખડી પડે છે. અને રાત્રે જંગલી જાનવરો ફાડી ખાશે. તું એક કામ કર, અંધારું થતા પહેલા આજુબાજુની શેરીઓમાં જઈને ભીખ માંગીને પૈસા લઈ આવ. ચાલ જાય ત્યાં.